નમસ્કાર મિત્રો, હું છું સોનલ દોમડી અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે ખુશીના સમાચાર છે એટલે થોડું કામ મૂકીને પછી તમારી સાથે આ ચર્ચા કરવા આવી ગઈ. આમ તો લગભગને ખબર હશે અને લગભગને ખબર નથી, કારણ કે હજી ન્યૂઝ તાજા તાજા આવેલા છે. આ વાત આપણે લગભગ પહેલા કરેલી છે, જે મારા વિડીયો રેગ્યુલર જોવે છે એ મિત્રોને ખબર છે. મેં કીધેલું હતું કે જે આ ભરતી છે એ કાયમી આવશે, ટેન્શન લેવાની જરૂર નથી, અને હવે એ આવી ગઈ છે. અને બીજી મેં એ વાત કરેલી હતી કે ક્રમિક ભરતી થશે, મતલબ કે પહેલા ટાટની અને પછી ટેટની, ટાટ 1-2 અને ટેટ 1-2ની. તો એ રીતે હવે જે ન્યૂઝ આવી ગયા છે કે જે મિત્રોને જ્ઞાન સહાયકમાં અન્યાય થયેલો છે, જે મિત્રોને જ્ઞાન સહાયકમાં નહોતું જવું ને જવું પડ્યું છે, તો હવે જો મેરિટ એમનું બનતું હશે તો કાયમી ભરતી સરકાર કરવા તૈયાર છે. અને કયા વિભાગમાં કેટલી ભરતી છે એ આપણે જોઈએ. અને આ ભરતી થવાની જે શક્યતા છે, 3 મહિનામાં કાયમી ભરતી કરવાની છે. કેટલી કાયમી ભરતીમાં પણ સરકારીમાં કેટલી કરવાની છે અને ગ્રાન્ટેડમાં સરકાર છે એ કેટલી ભરતી કરવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ બંનેમાં આગામી 3 જ મહિનાની વાત કરેલી છે, 7,500ની ભરતી થવાની શક્યતા છે. એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ બંને મળીને 7,500ની ભરતી માત્ર ટેટ ટાટમાં થવાની શક્યતા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને મળીને, એટલે કે 9-12 સુધીની ભરતીની વાત કરીએ. હવે 9-10માં કેટલી ભરતી છે અને 11-12માં કેટલી ભરતી છે એની વાત કરીએ તો ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 9 અને 10ની સરકારી શાળામાં 500. હા મિત્રો, બહુ મેરિટ હાઈ બનતું હશે તો જ વારો આવી શકશે, કારણ કે ઓલ્ડ ગુજરાતની વાત કરીએ તો માત્ર 500 જ જગ્યા સરકારી શાળાની છે. એની સામે ગ્રાન્ટેડની વાત કરીએ તો 3,000. એમ કરીને ટાટ 1 પાસ થયેલા જે ઉમેદવારો છે એમની 3,500 જેટલી જગ્યાઓ છે અને એમાં ભરતી થવાની શક્યતા છે. હવે આપણે ટાટ 2ની એટલે કે 11-12ની વાત કરીએ તો 11-12માં સરકારી શાળામાં 750ની ભરતી થવાની છે. જે 9-10માં 500ની ભરતી છે એ વધીને અહીંયા 750 કરેલી છે. અને જે ગ્રાન્ટેડ શાળા છે 11-12ની, એમાં 3,250ની ભરતી થવાની શક્યતા છે. એમ ટાટ 2 કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી થશે. હવે વાત કરીએ ગ્રાન્ટ 9-10માં 3,500ની ભરતી અને 11-12માં 3,250 અને 750 જે આપણે 750 સરકારીમાં 3,250 એ ગ્રાન્ટેડમાં, એમ મળીને 4,000 છે. એટલે કે 7,000 ને જે 500 છે એની ટોટલ ભરતી કરવાની શક્યતા છે. હવે આપણે વાત કરીએ જે ગ્રાન્ટેડની, જે સરકારી અને ગ્રાન્ટેડની વાત છે, તો મિત્રો આમાં આપણે એ જોયું કે સરકારી છે એની ભરતી જે સંખ્યા છે ખૂબ ઓછી છે અને એની સામે ગ્રાન્ટેડનો આંકડો ભરતીમાં ઊંચો છે. એટલે ગ્રાન્ટેડમાં તમારો વારો આવી શકે, સરકારીમાં જો મેરિટ હાઈ હશે તો વારો આવી શકશે, કારણ કે સરકારી સ્કૂલો છે, ગ્રાન્ટેડ સ્કૂલો છે એ બધાનું જે તારણ કાઢી અને ક્યાં કેટલી જગ્યા છે એ સરકારે જોયેલું હોય. 9-10માં માત્ર 500ની જગ્યા છે અને 11-12માં 750ની જગ્યા છે. તો સરકારી શાળામાં તમારો જે મેરિટ સારું બને, તમારો વારો આવી જાય એવા મારે ભગવાનને પ્રાર્થના છે. અને બીજું એક કે આમાં એ બી ચર્ચા થઈ ગયેલી છે કે નેક્સ્ટ જે હવે ક્રમિક ભરતીમાં 11-12 સુધી, 9-10, 11-12નું પૂરું થાય એટલે 6-8, 1-5ની ભરતી થવાની શક્યતા છે. એટલે એમાં પણ તમારું જો મેરિટ બનતું હોય અને તમે ટેટ 1-2 પાસ કરેલી હોય તો તમારે બેનિફિટ રહેશે. કાયમી ભરતી થવાની છે. બહુ તમે કાયમી ભરતી કરતા હતા મિત્રો, ભગવાને તમારું સાંભળી લીધું છે અને કાયમી ભરતી થવા જઈ રહી છે. તો તમારો કાયમી ભરતીમાં વારો આવી જાય અને તમે કાયમી ભરતીમાં જ સરકારી નોકરી કરો એવી ભગવાનને પ્રાર્થના છે. આજનો વિડીયો અહીંયા સુધી જ, ગમ્યો તો લાઈક કરો, શેર કરજો ફટાફટ મિત્રો સાથે જેનાથી આવી ન્યૂઝ એને પણ મળી શકે. અને હા, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, જેનાથી આવા નવા નવા વિડીયોઝ મળતા રહીએ.